शेमारू में ऐप डाउनलोड करो अने जुओ नवी गुजराती फिल्मों अने मनोरंजक नाटकों। બ્લોસમ કોલેજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. વિકી વૈષ્ણવની ટીમ ટકરાઈ રહી છે સુરજ જોશીની ટીમ સાથે. ઓ નો, સુરજની ટીમનો પહેલો ખેલાડી આઉટ થઈ ગયો છે. ઓ, હર્ષની વિકેટ પણ પડી ગઈ છે. ટીમને એક ઓર ઝટકો. ક્લીન બોલ, સુરજની ટીમને એક ઓર ઝટકો. હવે શું થશે આ મેચનું? ક્યાં જાય છે? સુરજ આવે છે. ટીમનો દારોમદાર હવે સુરજ ઉપર છે. લાગે છે હવે ટીમની જીત પાકી. અરે પણ આ આખી વાતમાં સોના ક્યાં છે? સમણા આવતી જશે. એ સુના, આવી નો બેન, એને જવા દે ને. હાય, નાની નો બેન. દસ ઓવર બાકી છે અને બે વિકેટ પડી ગઈ છે. 100 રન કરવા સુરજ માટે કોઈ મોટી વાત નથી. જ્યાં સુધી સુરત છે ત્યાં સુધી ટીમને આશા છે કે જીત આપણી. વિકી પૂરા જોશમાં બોલ લઈને આવી રહ્યો છે અને સુરજે માર્યો. એક રન પૂરો થઈ ગયો છે અને પૂર જોશમાં બીજો રન પણ પૂરો. તું પાછળ જા, થોડી ફિલ્ડિંગ કરી છે. જોઈએ આ બીજો બોલ. સુરજે મારી ફોર. Nowadays it's V for Vicky. સુરજ સંભાળીને રમજે, તારી ઇજ્જત દાવ પર લાગી છે. એ તો તારી ડિક્શનરી માં ને મારા દોસ્ત. મારી ડિક્શનરીમાં વી થી વિનિંગ થાય છે. બ્રો, વિનિંગમાં ડબલ્યુ આવે, વી નહીં. ગુજરાતીમાં વિનિંગ બોલો તો પહેલાં વી જ આવે, વ ની આગળ રસવાઈ. ને ઇંગ્લિશનો વી ફોર વિક્ટર, અને વિક્ટર એટલે હું. તું નહીં, હું. મારી તો બસ ટીમ દાવ પર લાગી છે, તારી ઇજ્જત દાવ પર લાગી છે. લાસ્ટ બોલમાં 5 રન કરવાના છે. શું લાગે છે સુરત 6 મારીને પોતાની ટીમને જીતાડી શકશે? આ વિકીનો દમદાર બોલ અને સુરજે બેટ ફેરવીને બોલ ઉપર 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 બાઉન્ડ્રીની બહાર. સુરજે વિજેતા બનાવી છે. ટીમનો વિશ્વાસ સુરજે કાયમ રાખ્યો છે. આ જીતની ખુશીમાં સ્ટુડન્ટો એકબીજાને ભેટી રહ્યા છે, સુરજ તરફ દોડી રહ્યા છે. સુરજ ટીમનો હીરો છે અને હીરો ક્યારેય પોતાની ટીમને નિરાશ નથી કરતો. લેટ્સ ઓર્ડર સમથિંગ ગાઈસ. ટ્રીટ ફ્રોમ મી. આજે જેને જે ખાવું હોય. ક્યા વાત હે, શું વાત છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો ધન તો દાળ ભાત મંગાવશે, ઇઝન્ટ ઇટ? ના ના ના, એ તો ગોળ પાપડી મંગાવશે. આઈ વિલ ગો ફોર ક્લબ સેન્ડવિચ. સુરજ શેર કરીશ ને મારી સાથે? શેર શું કામ, આખી ખાને? પણ મારે તારી સાથે શેર કરવી હોય તો? ક્રિકેટર સાહેબ, જે મારે સેન્ડવિચ જ નહીં ખાવી હોય તો? ટેનિસ પ્લેયર સાહેબા, તો તારે શું ખાવું છે? બર્ગર, એ પણ આખું.
હું મસાલો ઢોસો ખાઈશ. હું તારી સાથે શેર કરીશ કાવ્ય. કઈ જરૂર નથી. ઓકે, ડોન્ટ માઇન્ડ. યે અડધા ફરધા કી માથાકૂટ બંધ કરો. વાહ વાહ વાહ. હસીન લડકીઓ પે મરો. વાહ વાહ. મરો. અરે શું થયું તારી પહેલી ગર્લફ્રેન્ડ જિજ્ઞાસાનું? તેને પ્રપોઝ કર્યો કે નહીં? કર્યો કે નહીં? કર્યા. ઓહો, અચ્છા, પ્રપોઝ કર્યા? બાબા ક્યા વાત હે. પણ ઉસને મેરે કો ઘસ કે ના પડ. ભાઈ કેસે પ્રપોઝ કિયા? મેને ઉસકે સામને ઘૂંટણીએ ટેક કે કહા, સ્ટુપિડ, યુ આર નોટ માય ટાઈપ્સ. એ ટાઈપિસ વાળી એક્ટિંગ કરું છું ને યાર. હા હા, એક્ટિંગ કરે છે. કર 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 કર. જિજ્ઞાસા, આઈ એમ કાવ્યા. કાવ્યા, એને બોલવા દે ને. હા હા, કર 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 કર. જિજ્ઞાસા, મેરે લિયે દિવાસા કા જાગરણ કરૂગી, મેરી મમ્મી કો અપની મમ્મી જી બનાઓગી, મેરે લિયે રૂમાલ મુજે ઓર મેરે પાકેટ શોધ કે દોગી, તેરે આંગણિયે મેં સાજન માજન ઓર રામણ કે દીવડે કે સાથ આઉંગા, તો ક્યા તુમ મેરી વરમાળા સ્વીકારોગી? પછી પછી શું? મને કે ભઈલા રક્ષાબંધન ના દિવસે આવજે હો ભઈલા. અરે યાર ગાંડા, છોકરીને કઈ આવી રીતે પ્રપોઝ ના કરાય તો શું? તો કઈ રીતે કરાય? હવે જો જિજ્ઞાસા, મારી દિલની પિચ પર સંસારની ક્રિકેટ રમવી હોય તો મારા જીવનની ટીમમાં એન્ટર થઈશ? મારું દિલ બોલ બનીને સિક્સર મારે તો એને કેચ કરીને ક્લીન બોલ કરીશ? ઇન શોર્ટ, તારા નામની આગળ મારું નામ લગાડીશ? આઈ હોપ યુ આર એક્ટિંગ સુરજ. યસ સોના, આઈ એમ એક્ટિંગ ઓનલી. હા, બીકોઝ મારા નામની પાછળ મારા પપ્પાનું નામ લાગે છે, મોહન મહેતા. ખબર છે ને? હેલો, સોના ટિકિટ મળી ગઈ છે, જલ્દી આવી જા મૂવી જોવા. હા, નો નો, ઇટ્સ નોટ પોસિબલ ફોર મી, મારે ટેનિસની પ્રેક્ટિસ માટે જવું છે. ઓ નો, બાય, ટેક કેર. સોના બેટા. પાપા, બેટા મૂવી જોવા જઈ રહી છે? ના પાપા, ટેનિસ પ્રેક્ટિસ માટે. આર યુ શ્યોર બેટા? પાપા, હું ક્યારેય ખોટું નથી બોલતી, એ તમારી સામે તો નહીં જ. તમને ખબર છે ને, મારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં સિલેક્ટ થવું છે, અમેરિકા જવું છે. બેટા, તારે અમેરિકા જવું છે ને, એ તો હું તને એમનેમ પણ મોકલી શકું છું, એમાં તારે ટેનિસનો સારો લેવાની જરૂર નથી. પાપા, યુ નો ના હાઉ મચ આઈ લવ ટેનિસ. એન્ડ યુ નો હાઉ મચ આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ બેટા, તું મારી એકની એક દીકરી છે. અને મારા માટે તો પપ્પા પણ તમે છો અને મમ્મી પણ તમે. બેટા, સોરી ગાઈઝ, સોના ઇઝન્ટ કમિંગ, એની ટેનિસ પ્રેક્ટિસ છે. અરે યાર, સોના નહીં આવે. અરે યાર, આખો મૂડ બગાડી દીધો. હા યાર. હા બાપા, બોલો. શું મમ્મીનો એપેન્ડિક્સનો દર્દ વધી ગયું? ડાયાબિટીસ પણ હાઈ, બ્લડ પ્રેશર પણ હાઈ છે. કોઈને આટલું બધું એકસાથે કઈ રીતે થાય? ઓકે ઓકે, હું હું આવું છું. શું થયું? સોરી ગાઈઝ, આઈ હેવ ટુ રશ ટુ હોમ યાર, મમ્મી ઇઝ નોટ વેલ. અમે આવીએ તારી સાથે યાર. નો નો નો, નો નીડ. તમે તમારો મૂડ સ્પોઇલ ના કરો, કેરી ઓન વિથ યોર મૂવીઝ, હું જોઈ લેવા. બાય. હા, ટેક કેર. ચલો યાર. Thank you.
કઈ સમજાય જ નહીં યાર મૂવીમાં. સો ગાઈસ, કેવી લાગી મૂવી? બકવાસ. નથી ખાસ. જોરદાર. અરે ગાઈસ, આપણે સૂરજની મમ્મીને ખબર પૂછવા જવું જોઈએ, બરાબર? બરાબર. ચાલ ચલો. અરે રિસાઈ સાહેબ, તમે કેરી ઓન કરો જી. અરે તમે ડીલ મારી સાથે કરો કે મોહન મહેતા સાથે કરો, બધું જ સરખું છે. મોહન મહેતા માત્ર મારો પાર્ટનર નથી, જૂનો મિત્ર પણ છે જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બચ્ચા પાર્ટી, બેસો બેસો. આરતી, જરા બહાર આવ તો, જો તો ઘરી કોણ આવ્યું છે? કેમ છો અંકલ? બસ મજામાં બેટા. શું? બસ મજા. શું છે, કેમ બૂમો પાડો છો? દેખાતો નથી આઈસ્ક્રીમ ખાઉં છું. આઈસ્ક્રીમ અંદર આઈસ્ક્રીમ ખાજો તો મને કેવી રીતે ખબર પડે? આજે કોણ આવ્યું છે? અરે શું ભાઈ, હા કેમ છો? અરે અમારી છોડો અંકલ, આંટી કા અપેન્ડિક્સ કેસા હે વો બતાઓ ના. આંટી કો અપેન્ડિક્સ? હા, બીપી નોર્મલ થઈ કે નહીં? હા. અરે આંટી, તમને ડાયાબિટીસ છે ને, તમે આઈસ્ક્રીમ ખાઓ છો? હે, મને શું થવાનું? હું એકદમ ઓલ રાઈટ છું. હા, બચ્ચા વાડી, આ કોણે કીધું તમને? સૂરજ. હા, અચ્છા સૂરજે કીધું. સૂરજ બેટા, અહીંયા જરા બહાર આવીને ઉગો તો. યસ પાપા, આવું છું. હા આવ બેટા. તમે લોકો કોલેજમાં માત્ર મસ્તી જ કરો છો કે બીજું બી કઈ કામ નું કરો છો? ના પાપા, અમે લોકો ક્રિકેટ પણ રમીએ છીએ ને, અને ટેનિસ ની પ્રેક્ટિસ પણ જોવા જઈએ છીએ અંકલ. એ જ તો મેઇન છે. અચ્છા, એ જ મેઇન છે? વાહ 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 વાહ. શું બેડા, આ ટેનિસ ની પ્રેક્ટિસ કરવાનું ક્યારથી ચાલુ કર્યું? હા સમજો ને તમે. જાઓ બેડા, ઉપર જઈને ટેનિસ રમો. ઓકે અંકલ. જાઓ, અમે એને ટેનિસ રમાડી આવીએ. જાઓ. ચાલો આવજો. હું શું કહું છું ડાર્લિંગ, આપણો બેટો સૂરજ મોટો થઈ ગયો. તું બી કમાલ કરે, તને ડાયાબિટીસ છે મને કહેતી નથી. ડાયાબિટીસ? શું તમે પણ આ છોકરાઓની સાથે સાથે તમે પણ ચાલુ પડી ગયા? મને કોઈ ડાયાબિટીસ નથી. અચ્છા નથી? ત્રણ ચાર આઈસ્ક્રીમ ખાઈ લે તો થઈ જશે. અરે સોરી. અરે 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 જોઈને ભાઈ સોરી યાર. મમ્મી 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 મારતી તારી. બસ બસ માર માર મમ્મી મારતી. સ્ટોપ 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 સ્ટોપ. સૂરજ, યુ સ્ટુપિડ, સાચું બોલ. તું ખોટું શું કરવા બોલ્યો? હું ખોટું આ માટે બોલ્યો કે સાચું બોલવાની મારે હિંમત ન હતી, અને સાચું કહું તો ખોટું બોલવાની જરૂર ન હતી, અને ખોટું બોલીને સાચું બોલવાની વાતને દૂર ભગાવી, અને એટલે આ થયું. તું અમને મૂકીને સોનાને મળવા ગયો તો ઇઝન્ટ ઇટ? ભગવાન કો હાજર નાજર રખ કે યે બતા દે મેરે દોસ્ત કે તું પ્રેમ મેં પડ્યા હૈ. હા મતલબ પોક મૂકીને રડ્યા હૈ. શટ અપ. અંગ્રેજોએ આપણા દેશ ઉપર ઘણા વર્ષો સુધી રાજ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી એમણે ભારતમાં પહેલો પગ મૂક્યો. પછી શું કર્યું? અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો. સૂરજ, આઈ એમ આસ્કિંગ યુ. સર, અંગ્રેજોએ ભારતમાં પહેલો પગ મૂક્યો, પછી બીજો પણ પગ મૂક્યો. Shut up! એ નીલ, 15મી ઓગસ્ટનું શું મહત્વ હોય છે? સર, 15મી ઓગસ્ટે રજા હોય છે, ઇઝન્ટ ઇટ? એમ. બેસ. યસ, 15મી ઓગસ્ટનું શું મહત્વ હોય છે? સર, 15મી ઓગસ્ટે ડ્રાય ડે પણ હોય છે. Shut up! Sit down!
સુરજ, ગિવ મી યોર સેલ. કેમ સર? સરને એમના ઘરે ફોન કરો હશે. શટ અપ. સુરજ, ગિવ મી યોર સેલ. આ છોકરાઓ ક્યારેય નહીં છૂટે. સોના, ક્લાસમાં સુરજ તારી સાથે ચેટ કરતો હતો ને? હા. ધેટ મીન્સ યુ લવ ઈચ અધર. એની મને ખબર નથી, પણ હું એને ખૂબ કરું છું. ઓહ, અને તને પ્રેમ ન કરતો હોય તો શું ફરક પડે છે? હું એને પ્રેમ કરું છું ને, મારા માટે એટલું જ ઇનફ છે. ઓકે, પ્રેમની સામે પ્રેમ મળવો જ જોઈએ એવું જરૂરી તો નથી ને? બાય બાય. અરે તું કે ને, તું કામ હું કહું છું. ઉભો રહે ને, કહું છું. વિકી, વિકી, પ્રોમ માટે અમને બેને પાર્ટનર નથી મળતી. અમે શું કરીએ વિકી? બેટા, પ્રોમમાં પાર્ટનર નહીં મળે ને તો એન્ટ્રી પણ નહીં મળે. તને મળી ગઈ? બકા, વિકી સાથે પ્રોમમાં આવવા માટે છે ને છોકરીઓની લાઈન લાગે છે, લાઈન. પણ હું પાર્ટનર તો સોનાને જ બનાવીશ. અમે શું કરીએ? આને પૂછો. એ બેબી, તમારા મારી સાથે પાર્ટનર બનીશ? તમારા ઘરમાં માબેન નથી? માબેન છે ને, પાર્ટનર નથી. બોલ ને, બનીશ? બોલ ને, બનીશ? લાફો ખાઈશ? બોલ ને, બોલ ને, લાફો ખાઈશ? આઈવા મોટા પાર્ટનર બનવા વાળા જોકરિયા પડી ને. લેટ મી આસ્ક યુ સમથિંગ, તારે કોની સાથે જવું છે પ્રોમમાં? ચલ છોડ, તને ચાન્સ મળે તું કોની સાથે પ્રોમમાં ડાન્સ કરવાનું પસંદ કરીશ એ કહી દે. જો મને ચાન્સ મળે તો. ના યાર, આજે હું અવેલેબલ નથી. કાવ્ય પસંદ છે તને? જરા બોલી ગયો તો જઈને જરાક બોલી દે ને એને. ડાયરેક્ટ કઈ રીતે બોલાય આમ? અરે યાર ભાઈ, ડાયરેક્ટ જઈને બોલી દેવાનો. હા જ પાડશે. હા 100%. હા જ પાડશે. હા ભાઈ, આઈ નો તું મારી ખેંચી રહ્યો છે, ઓકે, પણ તમે લોકો મને લલ્લુ નહીં સમજો. ભાઈ તું લલ્લુ જ છે, એમાં સમજવાનું કંઈ નથી. તો હું શું કરું યાર? જો તું તારી સ્ટાઇલ બદલ, તારો એટીટ્યુડ બદલ ભાઈ. આવી રીતે ચાલવાનું, જો આમ સ્ટ્રેટ થઈને આમ. હા, હીરો જેવું. ક્યા વાત, સમજ પડી? અને બોલવાની સ્ટાઇલ બદલ તારી. હા, હાય બેબી, હાઉ આર યુ? આમ. હા હા હા. Hey baby. Hi bro. Hey Kavya. Hey beautiful. Hey baby, how are you? Hey dude, what's up? Hey guys. Tumhe mane na olakyo. I'm her Swardhan guys. Hey Kavya. Thanks mari proposal accept karva mate. હવે આપણે સાથે જિંદગી વિતાવશું, હવે આપણે સાથે ક્રાય કરશું, ફાઇટ કરશું, હવે આપણે સાથે આખી જિંદગી વિતાવશું. આઈ લવ યુ. બકા, શું લાગે, આ સોના વિકીની પ્રોમા પાર્ટનર બનશે કે નહીં? મને શું ખબર. એ એ ચકા બકા, શું ચાલે છે? એ વિકી, આજે રાતે પ્રોમ નાઇટમાં તો મજા આવી જશે કેમ? વિકી, પ્રોમમાં તારી પાર્ટનર ઓલી સોના જ છે. આજે તો હું સોનાને પૂછીને જ રહીશ કે મારી પાર્ટનર બનશે કે નહીં. ઓહ, ચાલો ચાલો. હા, લિસન ગાઈસ, મારી વાત ધ્યાનથી સાંભળ, ખાસ કરીને તું આ લાઈનમાં. એ હાય. હાય બ્રો. હાય. હાય. તું પ્રોમમાં કોની પાર્ટનર બનવાની છે?
ડફર, તારા સિવાય બીજા કોઈની સાથે જવાનું હું વિચારી પણ ન શકું. ઓહ, થેન્ક યુ સો મચ સોના, તે મારી લાઈફને કેટલી ઇઝી કરી નાખી. સો યુ વિલ બી માય પાર્ટનર, કરેક્ટ? વિકી, હવે તારું શું થશે? મારું તો જે થશે તે થશે, પણ આ તમારી ચક્કી બક્કીનું શું થશે? મસ્તી મેં લહેરા દે જો હમ હૈ વો હવા કે ઝોંકે ઝૂમો ગાઓ નાચતે જાઓ શોર મચાઓ વોલ્યુમ બઢાઓ સોને ના દો ઇસ રાત કો સોને ના દો ઇસ રાત કો જઝ્બાત કો જગાઓ દુનિયાદારી ભૂલ જાઓ યારી કા ચશ્મ નાઓ 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 અનિમેશ આપણે દોસ્તીમાંથી બિઝનેસમાં ટર્ન થઈ ગયા છીએ અને આપણે પાર્ટનર પણ બની ગયા છીએ અને ભગવાનની દયાથી આપણો બિઝનેસ ટ્રેડિશનલ કપડાનો પણ જોરદાર ચાલે છે. યસ એમ એમ, આપણા બંને જણાની મહેનત છે, એ પણ ઇક્વલ છે. સાચું કહું, આપણા બંને જણા લક છે ને જોરદાર. હા હા, એકચ્યુઅલી આ લક જ છે. પ્રોફિટમાં પણ ઇક્વલ અને લોસમાં પણ ઇક્વલ. અત્યાર સુધી લગભગ આપણે ઇક્વલમાં જ ચાલી રહ્યા છીએ. પણ અનિમેશ, તને યાદ છે એ દિવસો જ્યારે આપણે કચ્છમાં જતા, ગાંસડીઓ ઉચકી ઉચકીને ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા અને લગભગ આપણે ઘરે ઘરે માલ પહોંચાડવા જતા હતા? એમ એમ, એ દિવસો કેવી રીતે ભૂલાય?
તું તારી ઘરેથી ભાખરી લાવતો તો ને હું મારી ઘરેથી ગોળ પાપડી, પછી કોઈક બિલ્ડિંગ ની પાછળ બેસીને આપણે બંને જણા ભાખરી ને ગોળ પાપડી ખા. સાચું કહું, ઘાસડી ઉપર આપણે જે બપોરના માથું રાખીને સૂઈ જતા હતા ને. હા યાર, એ ઊંઘ તો અત્યારે મને બંગલામાં પણ નથી આવતી. બહુ સાચી વાત. હા ચાલ, જવા દે એ બધી વાત. અત્યારે આપણે બિઝનેસને વધારવાનું છે. કરોડોમાં રમી રહ્યા હતા, હવે આપણે અબજોમાં રમવાનું છે. તારી વાત સાચી છે. સાચું કહું, હા તારો આઈડિયા મને બહુ ગમ્યો. ઇન્ડિયાનો બેસ્ટ ડિઝાઇનર પ્રતીક મલોત્રા સાથે આપણે બંને જણા હાથ મિલાવીશું. હા પછી એ આપણા ટ્રેડિશનલ કપડા ઉપર ડિઝાઇન કરશે. પછી આપણે બંને જણાનો ટાર્ગેટ હશે ફોરેન માર્કેટ. યસ યસ, પણ પ્રોફિટમાં 50-50 અને લોસ ગયો તો પણ 50-50. એવું પણ બનશે જ નહીં. અત્યારે આપણે બહુ મોટું નિશાન તાકવા જઈ રહ્યા છીએ. તારી વાત સાચી છે. અત્યારે આપણે બહુ મોટું નિશાન તાકવા જઈ રહ્યા છીએ અને એમાં જીત આપણી જ થશે. યે યસ. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.